राणाव શહેરમાં આવેલ ગોપાલપરા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધા સાજણબેન કરશન લાખાણાની ગત તારીખ 8/1/22ના રોજ એટલે કે 8 માસ પૂર્વે તેઓ જ્યારે પોતાના ઘરે હતા ત્યારે તેમના શરીર પર પહેરેલ સોનાના દાગીનાની લૂંટ કરવાના ઈરાદે વૃદ્ધા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં મોતને ઘાટ ઉતારી લૂંટ ચલાવી હોવાની ઘટના બની હતી। મૃતક વૃદ્ધાના હાથમાં પહેરેલ પાટલા તેમજ ગળામાં પહેરેલ સોનાના ચેન સહિત કુલ 90,000 દાગીનાની લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી। રાણાવ પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા આ કામના આરોપીને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। રાણાવ પોલીસ તેમજ પેરોલ ફરલોની ટીમ દ્વારા આરોપીને સબૂત સાથે ઝડપી પાડવા સતત વોચ રાખવામાં આવી રહેલ હોય જે દરમિયાન વૃદ્ધાની હત્યા તેમના બાજુમાં રહેતા તેમના દેરાણી ગંગાલાલજી લાખાણા એ જ કરી હોવાની પોલીસને શંકા જતા તેમની પૂછપરછ કરતા તેણે જ આ ગુનો કર્યાનું કબૂલ કર્યું હતું। રાણાવાવ પોલીસ સ્ટેશનમાં 8 જાન્યુઆરીમાં લૂંટ વિથ મર્ડરનો એક ગુનો દાખલ થયેલો હતો, જેમાં મરણ જનાર સાજણબેન એમની ઘરે કોઈક અજાણ્યા ઈસમે આવી એમને પહેરેલા સોનાના દાગીના, જેમાં 2 નંગ પાટલા હતા અને 1 સોનાની ચેઇન હતી, એની ચોરી કરી એમને માથાના ભાગે ઈજા કરી અને ગુનો કરેલ હતો। આ ગુનો હાલ સુધી અનડિટેક્ટ હતો। આ બાબતે IGP શ્રી જૂનાગઢનાઓ અને પોરબંદર SP શ્રી નાઓની સૂચના હોય, રાણાવાવ પોલીસ સ્ટેશનની ટીમ અને પેરોલ ફરલોની બંને આમાં ખૂબ ઉમદા મહેનત કરી છે। પેરોલ ફરલોના ખાસ પિયુષભાઈ સિસોદિયા, પિયુષભાઈ બોદર, એમને કન્ટિન્યુઅસ ટેકનિકલ સર્વેલન્સ રાખ્યું હતું। આ બાબતે અલગ અલગ ટીમ બની, જેટલી પણ હ્યુમન રિસોર્સિસથી અમને માહિતી મળી એ અમે એકઠી કરી ગઈકાલે સાંજે અમારા અંગત બાતમીદારે અમને બાતમી આપેલી હતી કે સાજણબેનની જ બાજુમાં રહેલા ગંગાબેનનો આમાં હાથ હોઈ શકે, એટલે ગંગાબેનને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલા, એમની યુક્તિ પ્રવૃત્તિ દ્વારા પૂછપરછ કરતાં એમને સ્વીકારેલ હતું કે આ કામ એમના દ્વારા કરવામાં આવેલ હતું। ગઈકાલે સાંજે રાણાવાવ પોલીસ સ્ટેશને અટક કરવા પૂરતા તમામ પુરાવાઓ એકઠા કરી સાજણબેનની ગઈકાલ સાંજે અટક કરેલ છે। 8 માસ પૂર્વે રાણાવમાં ચકચાર મચાવનાર લૂંટ વિથ મર્ડરની આ ઘટનામાં આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી હતી। ત્યારે આ ઘાતકી હત્યા અને લૂંટને અંજામ આપનાર મૃતકની દેરાણી જ નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસ દ્વારા આરોપી દેરાણી ગંગાની કરવામાં આવેલ પ્રાથમિક પૂછપરછમાં હત્યા તેણે સોનાના દાગીના માટે જ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસે હાલ આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે જાણવા તેમજ આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતની દિશામાં તપાસ ચલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। એમના વચ્ચે કૌટુંબિક દેરાણી જેઠાણીના સંબંધ છે। મૂળ દાગીનાની ચોરી, જે સાજણબેનના જે એમને 2 હાથમાં પાટલા પહેરેલા હતા, જેનું વજન 30 ગ્રામ હતું અને 1.25 તોલા જેવો ચેઇન હતો, એની એ બંને મર્ડર કરીને એમને લઈ લીધેલા છે, એટલે મૂળ ઇન્ટેન્શન લૂંટનું ના એમના વિરુદ્ધ। હાલ તો અમે આ બધું તપાસ કરી રહ્યા છીએ કે એમના વિરુદ્ધ આ રીતે કોઈ અરજી થયેલ છે કે ભૂતકાળમાં કોઈ કેસ છે કે કેમ। બીજું અત્યાર સુધી ડિટેક્ટ નથી થઈ રહેલું, એનું રીઝન એ હતું કે અમે જુદી, કારણ કે આમાં કોઈ પુરાવાઓ અમારા હાથે જે તે સમય નહોતા લાગ્યા, એટલે જે ટીમ હતી એ સતત કાર્યરત હતી, સતત સર્વેલન્સમાં હતી અને ગઈકાલે અમને ઠોસ પુરાવા મળ્યા ત્યારે અમે અટક બતાડીને એનું અંજામ આપેલ છે। એમને માથાના ભાગે એક લોખંડની હથિયાર વડે, લોખંડના પાઇપ વડે માથાના ભાગે આગળની સાઈડ એક ઈજા થયેલ છે અને પાછળની ભાગે 2 ઈજા થયેલ છે। હાલ પૂરતું એ તપાસનો વિષય છે, હાલ તો એમ તપાસ કરતા આગળ ખબર પડી શકે કે આમાં કોઈ બીજો હાથ, બીજા કોઈનો હાથ હતો કે કેમ। હાલ તો અમે જે અમારી પાસે અમે તમને હાલ તો ખાલી એટલું જ જણાવી શકીએ કે અમને હ્યુમન રિસોર્સિસ અંગત બાતમીદારે જ
કારણ કે અમે જો આગળ અમારી તપાસને આ બધું ઇફેક્ટ કરી શકે એટલે અમારી તપાસ પૂર્ણ થયેથી આપને આ બધું જાણવા મળશે. સોનાના દાગીનાની લાલચમાં જે રીતે કોઈ પણ પ્રકારના સંબંધોની પરવા કર્યા વગર પોતાની જેઠાણીની હત્યા નિપજાવનાર આરોપી દેરાણી હાલ તો પોલીસની ગિરફ્તમાં આવી ગઈ છે, ત્યારે આ વૃદ્ધાની હત્યાનું સાચું કારણ માત્ર દાગીના જ છે કે અન્ય કોઈ કારણ છે તે તો પોલીસની વધુ તપાસ બાદ જ સામે આવી શકશે.